रामनवमीना दिवसे भगवान श्री रामना जन्मदिवसनी साथे सद्गुरु श्री साईनाथना जन्मदिवसनी पण उजवणी करवामां आवे छे। दर वर्षनी जेम आ वर्षे पण अमदावादना घाटलोडिया विस्तारमां रामनवमीना दिवसे साईं बाबाना जन्मदिवसनी उजवणी निमित्ते पालखी यात्रा निकाळवामां आवी हती। आ 16 વર્ષથી નીકળે છે, આજ 16મું વર્ષ છે અને બાબા હયાત હતા ત્યારે બાબાએ જ આ રામનવમી ઉત્સવની શરૂઆત કરેલી, એટલે સાઈ પરંપરામાં જે માનતા હોય એમના માટે આ મોટો ઉત્સવ છે। રામનવમીના દિવસે અહીંયા 3 દિવસ જેમ શિરડીની જેમ જ હોય છે, પ્રથમ દિવસ હોય છે એ દિવસે અખંડ પારાયણ હોય છે, ચક્રિય પારાયણ હોય છે અને રાતના દ્વારકામાં ઉપર આખી રાત ખુલ્લી રહે છે। જ્યારે મુખ્ય દિવસ ઉપર સવારે કાકડ આરતી હોય છે, ત્યારબાદ અનુષ્ઠાન અને પારાયણની પૂર્ણાહુતિ હોય છે, અન્નકૂટ હોય છે, બપોરનો પ્રસાદ હોય છે, પછી આ બપોરે આજે પાલખી નીકળે 3:30 અને સાંજે મોટો ભંડારો હોય છે અને ત્યાર પછીના દિવસે ત્રીજા પૂર્ણાહુતિ દિવસે આ ભજન સંધ્યા હોય છે। આ નિમિત્તે અમદાવાદના મેયર શ્રી બીજલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ બાબાની પાલખીના દર્શન કર્યા હતા તેમજ આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા। પહેલાં તો આપના માધ્યમથી હું દરેક ભાવિક ભક્તોને જય સાઈનાથ પાઠવું છું અને આજે રામનવમીના પવિત્ર તહેવારના દિવસે જ્યારે સાંઈબાબાને અહીંયા છેલ્લા 16 વર્ષથી જે પાલખી યાત્રા નીકળે છે, જેમ આપણે ભગવાન આખા નગરની દિનચર્યા માટે થઈને નીકળતા હોય છે અને એ દિવસને આપણે રથયાત્રા તરીકે ઉજવતા હોઈએ છીએ, આજે અહીંયા સાંઈબાબાની પાલખી અહીંયાના વિસ્તારમાં આજે અહીંયા આગળ દર્શન દેવા નીકળે છે અને પછી આ દર્શન દીધા પછી પોતાના વિસ્તારમાં અને અહીંયા આગળની જ મંદિર પાસે પાછા આવે છે અને આજે અહીંયા આગળ ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે। આમ અહીંયા સાંઈ ભક્તો દ્વારા ખૂબ ધામધૂમથી આ દિવસને ઉજવવામાં આવે છે અને આવા દિવસ જે ઉજવાય છે એ દિવસ માટે હું એવું ચોક્કસ કહીશ કે એકલા શિરડીમાં નહીં પણ હવે તો સમગ્ર ગુજરાતમાં પણ અને હવે તો સમગ્ર ભારતમાં પણ આવા સુંદર સુંદર તહેવારોની ઉજવણી થઈ રહી છે। તેના હિસાબે જે લોકોનામાં ધાર્મિક માનસિક પ્રવૃત્તિઓ રહેલી છે તેને પણ ઉજાગર કરવા માટેનો આવો બહુ સુંદર મોકો હોય છે। આ યાત્રા કેકેનગર વિસ્તારમાં છેલ્લા 16 વર્ષથી પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળવામાં આવે છે, જેમાં ઢોલ નગારા સાથે ભક્તો નાચતા ગાતા ઉત્સાહભેર આ પાલખી યાત્રામાં જોડાય છે।